પોરબંદરમાં પૈસા ફસાવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. મૂળ ભોમિયાવદર ગામના એક પરિવારના ₹7 લાખ ફસાતા કોંગ્રેસના અગ્રણી મેદાનમાં ઉતરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ખરડા પંથકના ભોમિયાવદર ગામના વતની અને હાલ પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં રહેતા મંજુબેન વેજાભાઈ મોઢવાડિયા નામના મહિલાએ 5 વર્ષ પૂર્વે ભોમિયાવદર ગામના જ અનિલ જેઠા ઓડેદરા નામના શખ્સને ₹7 લાખ હાથ ઉછીના આપ્યા હતા, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ વચ્ચે રહ્યા હતા. 1 વર્ષ માટે અપાયેલ હાથ ઉછીની આ રકમ હજુ સુધી પરત ન મળતા મંજુબેન અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. મંજુબેનના પતિનું 5 વર્ષ પહેલા મોત નીપજ્યું છે. હાલ 2 પુત્રી અને 1 નાના પુત્ર સાથે તેઓ વસવાટ કરે છે, ત્યારે તેમને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વારંવાર પોલીસ કોન્સ્ટેબલ અને અનિલ જેઠા પાસે ઉઘરાણી કરવા છતાં મંજુબેનને પોતાના પૈસા પરત મળ્યા ન હતા. જે મામલાની જાણ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને થતા તેમણે બગોદર પોલીસ મથકમાં મંજુબેનના નામથી અનિલ જેઠા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે બગોદર પોલીસ મથકના PSI હરદેવસિંહ ગોહિલ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપતા મંજુબેનને રાહત મળી છે. મંજુબેન વેજાભાઈ મોઢવાડિયા. કોણ તમારું પૈસા લઈ ગયો અને કેટલા ટાઈમ થયા? નહીં ભાઈનું નામ અનિલભાઈ જેઠાભાઈ ઓડેદરા. 5 વર્ષ થયા. કેટલા પૈસા? 7 લાખ. પછી એ આપ્યા શું? ના, આપતા જ નથી. ને કોને દ્વારા તમે આપ્યા? કેશુભાઈ અમારા બાજુમાં રહેતા ને એને અપાવ્યા હતા. કેશુભાઈ ગોરાણી. કેમાં? પોલીસ. ને કેટલા ટાઈમ પૂરતા આપ્યા? અમે એને 1 વર્ષ પૂરતા જ આપ્યા હતા. 5 વર્ષ. પૈસા માગ્યા ને તો અમે કીધું કે પૈસા જોઈએ તો એમ કઈ જવાબ જ નતા આપતો. પોરબંદર જિલ્લાને અત્યારે તમે જો છેતરપિંડીના કેસ એટલા વધી રહ્યા હોય અને લોકો અત્યારે સમસ્યાથી પીડાઈ રહ્યા હોય, માણસો જૂઠું બોલી અને નાના માણસો અને ગરીબ માણસોને થોડું ઘણી મરણમૂણી હોય તે પણ લઈ લેતા હોય. અત્યારે અમારે બાજુમાં બેન બેઠા છે અને મંજુબેન વેજાભાઈ મોઢવાડિયા, એટલે એ લોકોના 7 લાખ રૂપિયા જે મોટી રકમ એની પાસે લીધી હોય ને એની જે જમીન વેચીને એ રકમ લેવા હતા વેચીને એની પાસે હતી અને એને એની સામે રહેતા કેશુભાઈ અત્યારે હાલમાં LCBમાં કોન્સ્ટેબલ છે, એના થ્રુ એને અનિલભાઈ જેઠાભાઈ વડોદરાને અપાવેલા અને વરદી પૂરતા કીધા કે વરદી પૂરતા આપો, હાલ અમારા હારા પૈસા તમને પરત આપી દે. એને આજ 5 વર્ષ થઈ ગયા પૈસા આપતા નથી. તો આ લોકોને જાણ થઈ કે હું જિલ્લા પ્રમુખ તરીકે હું અવારનવાર કોઈ પણ સમસ્યા કોઈ લોકોને વચ્ચે જતો હોઉં, એટલે હમણાં થોડાક દિવસ પહેલાં અમે રાણીબેન રાજુભાઈ વડોદરાના 8 લાખ રૂપિયા જે રકમ મેં અપાવેલી અને હમણાં પરમ દિવસે એક આપણે વનિતાબેન વાઢિયા કરીને આવ્યા હતા તો એના 3.5 લાખ રૂપિયાનું પણ મેં એગ્રીમેન્ટ કરાવી સોમવારે કરી દેશે. એટલે હવે અવારનવાર લોકોના પ્રશ્ન સોલ્વ કરતો હોઉં. ત્યારે બેન મારી પાસે આવ્યા હતા, અત્યારે એને લઈને બગોદર ગયો હતો અને તે PSI ત્યાં ગોયલ સાહેબ છે અને મેં ટેલિફોનથી જાણ કરી છે અને ત્યાં ત્યાં એની અરજી અપાવેલી છે. આગામી દિવસે અમે કીધું છે કે ભાઈ આના તાત્કાલિક પૈસા તમે પોલીસ દ્વારા મીધું અપાવી દો તો સારું છે, નહીં તો કોંગ્રેસ પાર્ટી તરીકે અમે સતત ને સતત અમે કોઈ પણ લડત આપી તો લડશું, પણ કોઈ પણ સંજોગોમાં આ લોકોને પૈસા અમે અપાવીને જ રહેશું. પોરબંદર શહેરમાં અગાઉ પણ એક યુવતીના પૈસા જુબેલી ખાતે રહેતા એક શખ્સ પાસે ફસાયા હતા, જેમાં પણ નાથાભાઈ ઓડેદરાએ મધ્યસ્થી કરી અને આ રકમ પરત અપાવી હતી. વિપુલ રાઠોડ સાથે ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.